રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા છે. દર્દીને રાત્રે 3 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દાખલ જ નહીં કરાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં દર્દીને દાખલ ન કરાતા સ્વજનો ભારે રોષે ભરાયા હતા, તેમજ દર્દીને કંઈ થાય તેની જવાબદારી સરકારની કે સિવિલ હોસ્પિટલની તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. મારા નામ પૂજા હૈ. 3:30 વાગ્યાના અમે પેશન્ટ ને લઈને અહીંયા આવ્યા છીએ. પહેલી સવાર ના બરોબર છે. 3:30 થી અત્યારે બપોર નો 1 વાગ્યો પહોંચ્યા છે. અત્યારે અમારે પેશન્ટ પાસે નથી ઓક્સિજન, બરોબર છે. કઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી. મારા પેશન્ટ ને કઈ પણ થશે એની જવાબદારી રહેશે કોની? સરકાર ની રહેશે, સિવિલ હોસ્પિટલ ની રહેશે. અત્યારે નથી ઓક્સિજન ની વ્યવસ્થા, નથી સ્ટ્રેચર ની વ્યવસ્થા. સગાના પલ્સ પણ ઘટવા માંડ્યા છે. રાજકોટ થી જઈ નથી રહી શકતા. અત્યારે સિચ્યુએશન જોઈ શકો છો તમે. અને એમના સગા દેર અત્યારે ઓફ થઈ ગયા. અમને 3 વાગે લઈને અમે આવતા હતા અને એમના સગા દેર ઓફ થઈ ગયા. અત્યારે અમારે એને સ્મશાન યાત્રાની વ્યવસ્થા કરવી છે. અત્યારે નથી અમે આને મૂકીને જઈ શકતા, નથી એની પાસે જઈ શકતા.